હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, સેલ ધ યુનિટ ઓફ લાઈફ, એટલે કે કોષ જીવનનો એકમ, એના અંદર એક સરસ મજાના નવા ટૉપિકની ચર્ચા કરી મિત્રો. તો નવા ટૉપિકની ચર્ચા કરું એના પહેલાં મિત્રો હું તમને કહી દઉં કે તમે મારી આ ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો એટલે કે નવા છો, તો મિત્રો આજે જ પહેલાં તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એની પણ ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણો એક સરસ મજાનો ટૉપિક રિબોઝોમ વિશે જ છે, એટલે કે એનો આજે ભાગ બે જોઈશું. રિબોઝોમની અંદર ભાગ બે વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. ભાગ એકની અંદર આપણે એના પ્રકાર ભણ્યા હતા, તો આજે મિત્રો એનું કમ્પોઝિશન, બંધારણ અને એની આકૃતિ જોઈશું કે કેવી રીતે રિબોઝોમ હોય છે અને બંધારણ કેવી રીતે હોય છે ડિટેલમાં. તો મિત્રો, ડિટેલમાં જોવું હોય તો મિત્રો છેક સુધી વિડીયો જોવો પડે, આખો વિડીયો જોજો છેક સુધી, વચ્ચે વચ્ચે નોટ કરતા રહેજો, ચોપડામાં લખજો મિત્રો, જેથી ઇન ફ્યુચર તમારી સરસ મજાની નોટ તૈયાર થઈ જાય, ઇન ફ્યુચર તમે એને વાંચી શકો. તો શરૂઆત કરીએ રિબોઝોમ ભાગ બેની અંદર. તો સૌથી પહેલાં વાત કરી દઈએ રિબોઝોમનું બંધારણ. તો મિત્રો, રિબોઝોમને આપણે એકચ્યુઅલી રિબો ન્યુક્લિયો પ્રોટીન કહેવું પડે, કારણ કે રિબોઝોમની અંદર આર આરએનએ આવેલા હોય છે અને પ્રોટીન આવેલું હોય છે, એટલા માટે એને રિબો ન્યુક્લિયો પ્રોટીન કહેવામાં આવે છે. ફરીથી કહું છું, રિબોઝોમના બંધારણની અંદર બે જ વસ્તુ હોય છે, આર આરએનએ અને પ્રોટીન. તો આપણે બે પ્રકાર વિશે વાત કરી હતી, 70S રિબોઝોમ અને 80S રિબોઝોમ. એસ એટલે સેડિમેન્ટેશન યુનિટ છે, મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યું હતું. અને બીજું 70S રિબોઝોમ જે આદિકોષ કેન્દ્રિક કોષ એટલે કે પ્રો કેરિયોટિક સેલની અંદર જોવા મળે છે, અને 80S રિબોઝોમ છે સુકોષ કેન્દ્રિક કોષ એટલે કે યુ કેરિયોટિક સેલની અંદર જોવા મળે છે. 70S રિબોઝોમ કેટલીક અંગિકાઓમાં પણ જોવા મળે છે, જે મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવેલું છે. તો મિત્રો, આજે આપણે ફક્ત બંધારણની વાત કરી દઈશું. તો 70S રિબોઝોમની અંદર તેમાં 60-65% આરઆરએનએ આવેલા હોય છે, યાદ રાખજો મિત્રો. ફરીથી કહું છું, 60-65% આરઆરએનએ આવેલા હોય છે, અને પ્રોટીનનું પ્રમાણ મિત્રો 35-40% પ્રોટીન હોય છે 70S રિબોઝોમની અંદર. અને બીજી સરસ મજાની વાત કરી ડિટેલમાં, તો 60-65% જે આરએનએ આવેલા હોય છે આરઆરએનએ, એમાં 23S, 5S અને 16S આવેલા હોય છે. અને એમાં પણ મિત્રો, જે 23S અને 5S છે, આ બંને જે મિત્રો જે મોટો સબ યુનિટ હોય છે 70S નો, એટલે કે 50S માં આવેલા હોય છે, અને 16S એટલે કે 16S જે આરઆરએનએ છે એ મિત્રો 30S સબ યુનિટમાં આવેલા હોય છે. આમ બંને સબ યુનિટ એટલે કે બંને પેટા એકમોમાં આ આરઆરએનએ વહેંચાયેલા હોય છે. તો મિત્રો, બહુ અગત્યનું છે, 16S એટલે કે 16 એ 30S માં આવેલા હોય છે, અને 23S અને 5S છે 50S ના અંદર આવેલા હોય છે. બીજું 18S રિબોઝોમની વાત કરીએ, જે સુકોષ કેન્દ્રિક કોષમાં આવેલું હોય છે મોસ્ટ ઓફ, તો તેમાં 45% આરઆરએનએ આવેલા હોય છે, અને પ્રોટીન જે છે 55% પ્રોટીન આવેલું છે. તો અમારો રેશિયો બહુ નજીક છે, પણ અમારો રેશિયો બહુ છે મિત્રો. 70S માં રિબોઝોમ 60-35નો રેશિયો છે મિત્રો, તમે જોઈ શકો છો, પણ અહીંયા રિબોઝોમમાં રેશિયો બહુ લો છે, એટલે કે બહુ નજીકનો રેશિયો છે. આમાં પણ મિત્રો 4 પ્રકારના આરઆરએનએ આવેલા હોય છે, 28S, 5S, 5.8S અને 18S. તો મિત્રો, આ બંને જે આટલા 4 આરએનએ છે અલગ અલગ ભાગમાં, એટલે કે બંને અલગ અલગ સબ યુનિટમાં વહેંચાયેલા હોય છે, એટલે કે 28S, 5S અને 5.8S એ 60S એટલે કે 60S ની અંદર આવેલા હોય છે, જે મોટો સબ યુનિટ એટલે કે મોટો પેટા એકમ હતો. અને 18 સબ યુનિટ મતલબ કે જે આરઆરએનએ છે એ નાના સબ યુનિટ એટલે કે 40 એટલે કે 40S ની અંદર આવેલા હોય છે, 40S જે નાનો એકમ હોય છે એની અંદર આવેલા હોય છે. તો મિત્રો, આ રીતે બંનેના બંધારણ તમે સમજી શકો છો કે 70S અને 80S બંને રિબોઝોમ. નેક્સ્ટ વાત કરીએ આપણે રિબોઝોમના બે પેટા એકમો ડિટેલમાં સમજીએ હજી પણ, તો મોટો પેટા એકમ અને અહીંયા મિત્રો આ નાનો પેટા એકમ મેં લખ્યું છે, ભૂલ થઈ ગઈ છે અહીંયા. તો નાનો પેટા એકમની વાત કરીએ, ફરીથી કહું છું, એક છે મોટો પેટા એકમ અને બીજો છે નાનો પેટા એકમની વાત કરીએ. તો મોટો જે પેટા એકમ છે એ પ્રોટ્રુબન્સ જેવી રચના ધરાવે છે, પ્રોટ્રુબન્સ એટલે કે પ્રવર્ધો જેવી રચના ધરાવે છે, એટલા માટે આપણે પ્રોટ્રુબન્સ લખીએ છીએ. અને નાનો પેટા એકમ છે એ ચપટો આધાર જેવી રચના ધરાવે છે. મિત્રો, તમે અહીંયા આકૃતિઓ જોઈ શકો છો, તો આપણે બંને ડિટેલમાં ચર્ચા કરીએ. તો મિત્રો, જે મોટો પેટા એકમ જે છે મેમ્બ્રેન સાથે જોડાયેલો હોય છે, એટલે પટલ સાથે, એટલે કે કોષ રસ સ્તરના પટલ અથવા કોષ કેન્દ્રના પટલ સાથે જોડાયેલો છે. સપોઝ કે આ કોષ રસ પટલ છે, આ અંતઃકોષ જાળનું જે પટલ છે, અંતઃકોષ જાળના પટલ સાથે જોડાયેલો હોય છે. તો અંતઃકોષ જાળનું સપોઝ આ પટલ છે, એની અંદર આ રીતે મોટો પેટા એકમ મિત્રો આ રીતે જોડાયેલો, અને ઉપર નાનો પેટા એકમ એટલે કે આ રીતે આવેલો હશે જ્યારે જોડાયેલો હશે ત્યારે. મિત્રો, આમ તો બંને પેટા એકમો જે છે અલગ જ હોય છે કોષની અંદર, તો આ જે મોટો પેટા એકમ છે એ અંતઃકોષ જાળ જોડે જોડાયેલો છે પટલ સાથે, તો એ રિબોફોરિન નામના પ્રોટીન સાથે જોડાયેલો છે, યાદ રાખજો. રિબોફોરિન નામના પ્રોટીન દ્વારા જોડાયેલો હોય છે, જે મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર પણ કીધું હતું. બીજું વાત કરી દઈએ, પ્રોટ્યુબન્સ જે મોટો પેટા એકમ છે એની અંદર એક મોટી ગેપ હોય છે,
ટનલ્સ જેવી રચના હોય છે જેના દ્વારા જે પ્રોટીન્સ બને છે એ પ્રોટીન્સ અંતઃકોષસ જાળમાં પ્રવેશી શકે. દાખલા તરીકે આ અંતઃકોષસ જાળ છે અને અહીંયા મોટો પેટા એકમ જોડાયેલો છે, અહીંયા આ રીતે ટનલ્સ છે, તો અહીંયા જે પ્રોટીન બનશે એ પ્રોટીન્સ આ ટનલ્સ દ્વારા એ અંતઃકોષસ જાળના અંદર પ્રવેશે છે મિત્રો, અને અંતઃકોષસ જાળમાંથી પછી આગળ પેકેજિંગ માટે જાય છે. તો આ પ્રવેશવા માટે આ જગ્યા બહુ અગત્યની છે. આવું એક ટનલ્સ આવેલી હોય છે મોટા પેટા એકમની અંદર. બીજું, મોટા પેટા એકમની અંદર મિત્રો ત્રણ સાઇટો આવેલી છે, એ સાઇટ, પી સાઇટ અને ઈ સાઇટ. એ એટલે મિત્રો એમિનો એસાઇલ સાઇટ, એટલે કે જ્યાં ગ્રાહી જગ્યા છે, એટલે કે એમિનો એસિડ લઈને ટીઆરએનએ આવે છે એ સાઇટથી આવે છે. પી સાઇડ એટલે કે પેપ્ટાઇડ બંધ જે આ સાઇટ ઉપર બને છે, એટલે કે ટીઆરએનએ જે અહીંયા ગોઠવાય છે. જ્યારે પ્રોટીન સિન્થેસિસની વાત કરીશું, એટલે કે પ્રોટીન સંશ્લેષણની જ્યારે આપણે વાત કરીશું, ધોરણ 12ની અંદર આવશે મિત્રો, તો ત્યારે આ પી સાઇડ બહુ અગત્યની છે. પી સાઇડની અંદર પેપ્ટાઇડ સાઇટ કહેવાય છે, જ્યારે ત્યાં આગળ પેપ્ટાઇડ બંધ રચાય છે એમિનો એસિડ વચ્ચે અને એક પ્રોટીન બને છે. અને બીજું છે એક્ઝિટ જગ્યા, કે જ્યાં આગળ ટીઆરએનએ, એમટી ટીઆરએનએ એટલે કે પ્રોટીન જે અહીંયા એમિનો એસિડ મૂકી અને એકલા ટીઆરએનએ બહાર નીકળવાની જગ્યા છે, એટલે એક્ઝિટ સાઇડમાંથી ટીઆરએનએ બહાર નીકળે છે. આમ ત્રણ સાઇટ મોટા પેટા એકમમાં અંદર આવેલી હોય છે. જ્યારે આપણે રિબોઝોમનું ફંક્શન તમને કહીશું, જ્યારે નવો વિડીયો બનાવીશ ફંક્શન વિશે, ત્યારે એમને વિશે ડિટેલમાં હજી ચર્ચા કરીશ. નાના પેટા એકમની વાત કરીએ તો નાના પેટા એકમમાં એક આવું પ્રવર્ધ જેવી રચના, અંદર ખાડા જેવી રચના જોવા મળે છે, જે એમઆરએનએ જોડાણ સ્થાન છે. કે જ્યારે પણ એમઆરએનએ મિત્રો આવે છે તો એમઆરએનએ હોય છે, એ એમઆરએનએનું જોડાણ સ્થાન, એ એમઆરએનએ જોડાણ સ્થાન તરીકે આવી જગ્યા આવેલી હોય છે કે જ્યાં આગળ એમઆરએનએ બાઇન્ડ થાય છે. તો આ રીતે નાનું જે એમઆરએનએ છે આ રીતે જોડાશે, અને એમઆરએનએ સાથે આ જે નાનો એકમ છે એ બાઇન્ડ થશે, જોડાશે મિત્રો. તો આ રીતે મિત્રો આપણે બંને પેટા એકમોની રચના વિશે ડિટેલમાં સમજી શકીએ છીએ. રાઈટ, અને ક્લેફ્ટ લાઇટ સ્ટ્રક્ચર પણ કહેવામાં આવે છે નાના પેટા એકમને. તો મિત્રો તમને હવે ડિટેલમાં સમજણ પડી ગઈ છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે રિબોઝોમના કાર્યો વિશે ચર્ચા કરીશું ડિટેલમાં. તો ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો અત્યારે જ લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાજુ મારું ટ્વિટર છે, ગુજરાત બાજુ નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારું મેલ આઈડી છે mevada.manishwan@gmail.com. ત્યાં આગળ પણ મને મેસેજ કરી શકો છો, હું તમારો રિપ્લાય જરૂરથી આપી દઈશ. ત્યાં સુધી આવજો મિત્રો, થેન્ક યુ સો મચ.